નમસ્કાર દર્શક મિત્રો, એબી ટુ ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો વાત કરીશું આજના અગત્યના અને મહત્વના સમાચારની। તો ઉત્તરાખંડમાં રવિવારે બસ ખીણમાં ખાબકી ગઈ હતી, જેમાં ગુજરાતના ભાવનગર જિલ્લાના 7 લોકોના કરુણ મોત નિપજ્યા છે। યાત્રીઓના મૃતદેહોને હેલિકોપ્ટરમાં ગુજરાત લાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે, જ્યારે 28 લોકો ઇજાગ્રસ્ત છે। 28 ઘાયલો પૈકી 14 લોકોને હાયર સેન્ટરમાં ખસેડાયા છે, જ્યારે નાની મોટી ઇજાવાળા અન્ય 14 ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ગંગોત્રી હાઈવે પર યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા આ ગમખવાર અકસ્માત સર્જાયો હતો। બસમાં સુરતના 3, ભાવનગરના 8, તળાજા ત્રાપજ કઠવાના 16 યાત્રી અને મહુવાના 2 યાત્રી સવાર હતા। તમામ યાત્રીઓને તાત્કાલિક સારવાર અર્થે ઋષિકેશની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 7 મૃતકો ભાવનગર જિલ્લાના રહેવાસી છે। આ કરુણાંતિકાના કારણે તમામ ભાવનગર જિલ્લામાં દુઃખનો માહોલ છવાયો છે। હાલમાં 7 મૃતકોને એરપોર્ટ મોકલાયા છે। યાત્રીઓના મૃતદેહને ગુજરાત લાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે, જે માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરાઈ છે। આ તરફ ગુજરાત સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનર સાથે સતત સંપર્કમાં છે। ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે। આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।